નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આપણે આજે જોઈશું અસ્થિ એટલે કે બોન ટીસ્યુ. અસ્થિ શું છે? તો કે અસ્થિ ની વાત કરવામાં આવે છે કે ઘણા બધી આની રિલેટેડ થિયરીઓ પણ છે, ઘણા બધા ટોપિકો પણ છે. આપણે જોવાનું છે કે અસ્થિના કેટલાક વિશેષ લક્ષણો છે. કે લક્ષણો કયા કયા? કે સંવાહક છે, એનો મતલબ કે સુવાહક છે. તમે હાડકાને પકડી અને લાઇટના પ્લગ કે સ્વિચમાં નાખી દો અને પછી પકડી રાખો તો તમને પણ કરંટ આવશે, કારણ કે હાડકું કેવું છે? સુવાહક છે. ક્ષારયુક્ત છે, એનો મતલબ કે કેલ્શિયમ કાર્બોનેટ જેવા દ્રવ્યો ભરેલા છે. સતત બદલાતો, એનો મતલબ કે વારંવાર પોતાના આવરણો બદલ્યા કરે છે. સખત અને બરડ હોય છે, એનો મતલબ કે મજબૂત તો હોય છે પણ એને તમે વાળી ના શકો. હાડકું વાળ્યા પછી શું થઈ જાય છે? તૂટી જાય છે, એટલે બરડ હોય છે. પ્રતિરોધક છે, નવસર્જનની શક્તિ છે અને નલિકાયુક્ત તંત્ર જોવા મળે છે. એનો મતલબ કે તમે હાડકાને બહુ સારી રીતે જોવો તો હાડકું અંદરથી શું જોવા મળે છે? ઓલું જોવા મળે છે. આપણે દોરીએ, અમારે ઘણા બધા નોન વેજીટેરિયન લોકો પણ ભણતા હોય છે, હે, નો ડાઉટલી તમને બહુ સારી રીતે ખબર હશે કે જયારે હાડકું હોય એને ખાતા હોય ત્યારે આવી રીતે લોકો પછાડે. એને કહેવાય ભેદો. શું કહેવાય? એને ભેદો કહેવાય. અને પછી મોઢામાં ચૂસતા હોય તો એ કન્ડિશન જોવા મળે છે. જો આઈ એમ પ્યોર વેજીટેરિયન પણ આ છું કે ફિલ્મોની અંદર ને બધા એવા ડાયલોગો જોયેલા છે અને એના ઉપરથી કહું છું. કેવી વસ્તુ છે ખબર? કે સાયન્સના ફિલ્ડમાં છીએ તો કે શરમ સંકોચ જેવા શબ્દો હોતા પણ નથી, રાઈટ? તો વાત કરવામાં તો કે એવી રચના જોવા મળે છે. હાડકું છે બે ટાઈપનું જોવા મળે છે, ઘનીકૃત અને વાદળી સદેશ. વાદળી સદેશ નો મતલબ હોય કે થોડું ઘણું કોના જેવું કાસ થઈ જવું, અને ઘનીકૃત એટલે ખૂબ જ મજબૂત ગોઠવણી ધરાવે છે. તેનો આધારક દ્રવ્ય છે ઓસિન તરીકે ઓળખાતા પ્રોટીન સાથે જોડાયેલું છે. ઓસિન છે ખૂબ જ મજબૂત પ્રોટીન છે, યાદ રાખજો. કેવું પ્રોટીન છે? ખૂબ જ મજબૂત પ્રોટીન છે. અને એ આધારક દ્રવ્યની અંદર ચૂનાના ક્ષારો જોવા મળે. કયા? તો કે કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ફ્લોરાઇડ વગેરે ક્ષારો જોવા મળે છે. ત્યાર પછી વાત કરવામાં આવે તો કે અસ્થિ છે પોતાની અંદર ઘણી બધી નલિકામય રચનાનું નિર્માણ કરે, જેને પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે હાર્વેસિયન તંત્ર વિશે ડિટેલમાં ભણવાનું છે. તો આ બધું ધ્યાન આપો દરેક બાળક કે હાર્વેસિયન તંત્ર એટલે શું? વોટ ઇઝ અ હાર્વેસિયન કોમ્પ્લેક્સ? આવો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે, કદાચ તમને કોઈ પૂછે કે હાર્વેસિયન તંત્ર એટલે શું, તો ધ્યાન આપો. આ શું છે? તો કે આ આપણે હાડકું દોર્યું. આ શું દોર્યું? આપણે હાડકું દોર્યું. તો એ હાડકાનું જે આ બાહ્ય આવરણ છે ને, આ બાહ્ય આવરણની આ રચના છે. માઇક્રોસ્કોપિક કન્ડિશનની જ્યારે તમે જોવો તો આ પ્રકારનું વર્ણન જોવા મળે છે, અથવા રચના જોવા મળે છે, જેની અંદર સેન્ટરની અંદર જોવા મળતી આ રચના છે એને કહેવાય હાર્વેસિયન નલિકા. શું કહેવાય એને? હાર્વેસિયન નલિકા. તેને હાર્વેસિયન કેનાલ પણ કહેવાય. શું કહેવાય એને? કેનાલ કહેવાય. અમુક લોકો કહેતા હોય સાહેબ કેનાલ કીધું છે તો કે નહેર એક ઓપરો એ પાણીના પાટિયા નથી કે નહેર કહેવાનું હોય. અને શું કહેવાય? હાર્વેસિયન નલિકા કહેવામાં આવે છે. એ હાર્વેસિયન નલિકાની આજુબાજુ રુધિર વાહિનીઓની ચેતા આવેલી છે. એનો મતલબ કે અમે બ્લેક રંગની જે ડોટ ડોટ મૂક્યા છે, શું છે? રુધિર વાહિનીઓની ચેતા છે. ત્યાર પછી વાત કરી છે કે અંદરની તરફ જે આપણે મેં આવી રીતે રચના દોરી છે એ બધા શું છે? તો એ ઓસ્ટિયોસાઇટ છે. શું છે? ઓસ્ટિયોસાઇટ. ઓસ્ટિયોસાઇટ નો મતલબ થાય અસ્થિ કોષ. શું થાય બેટા? અસ્થિ કોષ. એનો મતલબ કે હાર્વેસિયન નલિકાની રુધિર વાહિનીઓ ચેતાઓ સાથે પણ શું આવેલા હોય છે? અસ્થિ કોષ આવેલા હોય છે. સમગ્ર એકને કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓસ્ટિયોન કહેવાય. શું કહેવાય એને? ઓસ્ટિયોન કહે છે. કે એક ઓસ્ટિયોનની અંદર શું હોય? તો કે હાર્વેસિયન નલિકા, રુધિર વાહિનીઓ, ચેતા અને ઓસ્ટિયોસાઇટ. બીજી વાત કરવામાં આવે કે બે હાર્વેસિયન નલિકા વચ્ચે શું આવેલા હોય છે? આધારક દ્રવ્ય પણ આવેલું હોય છે. અને આને કહેવામાં આવે છે હાર્વેસિયન તંત્ર, જે તમારા બોડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? બીજી વાત કરવામાં આવે છે કે દેડકાનું જે આધારક દ્રવ્ય છે એ આધારક ને ઘણા બધા પ્રવૃત્તિઓ મોટી સંખ્યામાં શું જોવા મળે છે? પ્રવૃત્તિ જોવા મળે છે. અને વચ્ચેનો ભાગ, દાખલા તરીકે આપણે હાડકું છે, દાખલા તરીકે આ રહે તમારું હાડકું, આ શું છે? તમારું હાડકું છે. એ હાડકાનો જો હું આવી રીતે છૂપો છેદલું તો મને આવું રચના જોવા મળશે. આ ટાઈપની રચના જોવા મળે છે. તો એ શાની બનેલી છે? તો કે મેદપૂર્ણ પેશી અને રુધિર વાહિનીઓની બનેલી હોય છે.
અને આ જ ભાગ છે જેને શું કહેવામાં આવે છે, અસ્થિ મજ્જા કહેવાય. શું કહેવાય એને? અસ્થિ મજ્જા, બોન મેરો. ક્રિસ મૂવી જોઈ છે, ક્રિસ મૂવી ની ઘણા બધા લોકોને ખબર હશે કે એ મૂવીની અંદર જે કાલ પોતાના જે પિતા હોય છે, જે ક્રિષ્ના પપ્પા હોય છે, ડોક્ટર આર્યન, ડોક્ટર આર્યન પાસે શું માગે છે? તમારો બોન મેરો મને આપો. બોન મેરો એટલે અસ્થિ મજ્જાની વાત થાય છે. હવે બોન મેરો શાના માટે જરૂરિયાત છે? કે બોન મેરો છે એ તો હાડકાના નિર્માણ માટે જરૂરી છે, કારણ કે કાલ છે એ કેવો હતો? પેરાલિસિસ હતો, ઉભો થઈ શકતો ન હતો. બીજી વાત કરવામાં આવે કે એનું એ જ અસ્થિ મજ્જા છે તમારા બોડીની અંદર આરબીસી, એનો મતલબ કે લાલ રુધિર કણિકાઓ, ડબલ્યુબીસી, પ્લેટલેટ્સ, અને બોડીના દરેક પ્રકારના સેલના નિર્માણ માટે કોણ જવાબદાર છે? તો એ બોન મેરો જવાબદાર છે. ખાસ કરીને જે રુધિરના કોષો છે એના નિર્માણ માટે કોણ જવાબદાર છે? તો આ અસ્થિ મજ્જા જવાબદાર છે. તો આ છે અસ્થિનું સંપૂર્ણ વર્ણન. કદાચ કોઈ તમને પૂછે કે અસ્થિ કઈ જગ્યાએ જોવા મળે, તો તમારા બોડીનું સંપૂર્ણ જે વાત કરવામાં સ્કેલેટોન છે, જે કંકાલ તંત્ર છે, એ કંકાલ તંત્ર સંપૂર્ણ રીતે કોનું બનેલું છે? આ અસ્થિનું બનેલું છે. તો આઈ હોપ કે તમને અમારું લેક્ચર બહુ સારું ગમ્યું હશે. ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો, અને અત્યાર સુધી આપણે 70 સમથિંગ લેક્ચરો અપલોડ કરી ચૂક્યા છીએ, અને દિવસે ને દિવસે અમારા નીટના લેક્ચરો વધી જ રહ્યા છે. અને આપણે અત્યાર સુધી કેટલા યુનિટ પૂરા કર્યા છે? તો આપણે અત્યાર સુધી 6 પૂર્ણ કરીને 7મા યુનિટ છે એ પણ કેટલો અડધો પૂર્ણ કરવા આવી રહ્યા છીએ. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.